सूरत पुलिस यो जियो तेरा तुझको अर्पण कार्यक्रम सूरत शहर पुलिस द्वारा चोरी के लूटनी घटना में चोर के लूटारो पास थी जप्त करवामां आवेलो मुद्दा माल मूल मालिक ने परत करवा माटे तेरा तुझको अर्पण कार्यक्रम नो आयोजन कर्यु हतुं। सूरत शहर पुलिस द्वारा चोरी के लूटनी घटना में चोर के लूटारो पास थी जप्त करवामां आवेलो मुद्दा माल मूल मालिक ने परत करवा माटे तेरा तुझको अर्पण कार्यक्रम नो आयोजन करवामां आवे छे। त्यारे सूरत में लोक समर्पण रक्तदान बैंक खाते आ कार्यक्रम योजवामां आव्यो हतो। आ कार्यक्रम में सूरत ना पुलिस कमिश्नर अजय कुमार तोमर, धारासभ्य कांति बलर, आ उपरांत डायमंड एसोसिएशन ना होद्देदारों और सामाजिक अग्रणीओ उपस्थित रहा था। महत्वनी बात है कि थोड़ा महीना पहला सूरत ना हीरा दलाल हरसिद्धि वैराणीए हीराना व्यापारी पास थी तेना हीरा वेचवाना बहाने लईने हर्षित फरार थई गयो हतो अने त्यारबाद राजस्थान दिल्ली सहित राज्यों में ते भागतो फरतो हतो। त्यार आ बाबते हीराना व्यापारीओ द्वारा सूरत ना वराछा पुलिस स्टेशन में फरियाद नोंधावामां आवी हती અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને 26 દિવસ સુધી હર્ષિતને પકડવાની મહેનત કરી હતી અને ત્યારબાદ રાજસ્થાનના પુષ્કરમાંથી આ હર્ષિત વિરાણી પકડાયો હતો અને તેની પાસેથી 1,15,00,000ના હીરા અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસે આ મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવીને આજે સુરત પોલીસ કમિશનરના હસ્તે મૂળ માલિકને પરત કરવામાં આવ્યો છે। કોઈ મુદ્દામાલ ગયા હોય ચોરીમાં, લૂંટમાં, ચીટિંગમાં, ધાડમાં, ભરફોડ ચોરીમાં આ મુદ્દામાલ તાત્કાલિક પોલીસ ગુનો ડિટેક્ટ કરે, મુદ્દામાલ પરત મેળવે અને મેળવ્યા પછી નામદાર કોર્ટની પરવાનગી લઈને તાત્કાલિક અરજદારને ફરિયાદી સુધી એના મુદ્દામાલ પરત કરે, એટલા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તેરા તુજકો અર્પણ। પોલીસનો મુખ્ય હેતુ સમાજમાં કાયદો વ્યવસ્થાની સ્થાપના, જાહેર વ્યવસ્થાની સ્થાપના, એની સાથે સાથે કોઈ પણ ગુનાના ભોગ બનનાર નાગરિકોના જે દુઃખ દર્દ છે આ દૂર કરવાનું છે। આજના આ કાર્યક્રમમાં જે ડાયમંડની ચીટિંગ કરીને એક તોમદાર ભાગી ગયા હતા એના પગેરું દબાવીને પોલીસ પુષ્કર રાજસ્થાન સુધી ગઈ અને ત્યાંથી એને પકડીને લાવી મુદ્દામાલ બધા રિકવર કર્યા। જે વેપારીઓ હતા જેના મુદ્દામાલ ગયા હતા એની પાસે ચકાસણી કરાવી કે તમારા ઓરિજિનલ મુદ્દામાલ આ જ છે, આ લોકોએ ખાતરી કરી અને આજે આ મુદ્દામાલ નામદાર કોર્ટની પરવાનગી લઈને પાછા આપવામાં આવ્યા છે। હું માનું છું કે જે ધાનથી પોલીસ કામ કરી રહી છે, જે લક્ષ્યાંક અમારું છે આ જ છે કે કોઈ પણ નાગરિકની કોઈ પણ તકલીફ હોય બનતા સુધી અમે એને મદદરૂપ થશું। ગુજરાત સરકારશ્રીના અભિગમ આ જ છે કે પોલીસ દ્વારા લોકાભિમુખ પોલીસની કામગીરી થાય અને લોકોની સુખાકારીમાં વધારો થાય, ગુજરાત વધુમાં વધુ સલામત બને। સુરત પોલીસ આ બાબતે ખૂબ સારું અભિગમ સાથે આગળ વધી રહી છે। હું વરાછા પોલીસને, ત્યાંની આખી ટીમને અભિનંદન આપું છું। થેન્ક યુ।